ગોધરામાં સરકારી વાહનોનો દુરુપયોગ થવાના દ્રશ્યો સામે આવ્યા એસટી વિભાગના સરકારી વાહનનો દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું એસટી વિભાગના વેક્યુમ વાહન પાછળ ખાનગી કારને ટોઈંગ કરીને લઈ જવામાં આવતી હોવાના વિડીયો વાયરલ થયા જાહેર માર્ગ પર સરકારી વાહન પાછળ ખાનગી વાહન બાંધીને લઈ જવાતો હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો જોકે આ ખાનગી કાર કોની હતી અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહી હતી એ પણ તપાસનો વિષય છે વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટના મામલે ત્રણ આરોપીઓએ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી આરોપી નેહા દોશી તેજલ દોશી અને જતીન દોશીએ કોર્ટ સમક્ષ જામીન અરજી મૂકી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આરસી કોડેકરે જામીન નહીં આપવા કોર્ટમાં દલીલ કરી ભોગ બનનારા પરિવારો તરફથી સિનિયર વકીલે પણ ઊંડાણપૂર્વક તથ્યો રજૂ કર્યા દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓની જામીન અરજી ફગાવી હતી બાળકો અને શિક્ષકો આ કાંડમાં જે મૃત્યુ પામ્યા છે એમાં હજુ એમની પ્રથમ પુણ્યતિથિ પણ આવેલી નથી તેવામાં જ્યારે પ્રથમ તબક્કાની તપાસ ચાલતી હોય તપાસ પેન્ડિંગ હોય એવામાં આ લોકોને જામીન ન અપાઈ ન આપી શકાય અનેક કારણો અમે નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ મૂક્યા અને તથ્યો જે નામદાર કોર્ટ સમક્ષ મૂક્યા એ તમામ બાબતોને દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર સેશન્સ કોર્ટે ત્રણે ત્રણ જામીન અરજી રદ કરી છે ભરૂચના અંકલેશ્વરમાં આદર્શ નિવાસી કુમાર શાળાના બાળકોને હેરાનગતિ થતી હોવાનું સામે આવ્યું બાળકો ઠંડી વચ્ચે પોતાના રૂમથી બહાર આવી ધરણા પ્રદર્શન કર્યું છેલ્લા કેટલાક દિવસોથી બાળકોને જાતિ જાતિવિષયક શબ્દો બોલી મારવાની ધમકી અપાતી હોવાનો બાળકો તરફથી આરોપ લગાવાયો છે

કાર્યક્રમની અંદર જોડાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ઉપસ્થિત રહેશે એક આવાસોનું ઈ અને ખાતમુહૂર્ત છે તો આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાશે આ સાથે રાજ્યના તેત્રીસ જિલ્લાઓની એકસો બ્યાસી વિધાનસભાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાના આવાસોના ઈ લોકાર્પણ અને મુહૂર્તનો કાર્યક્રમ યોજાશે પંચમહાલ જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લીસોસરાના રહેવાસી દાદુભાઈ અને લાડપુરના રહેવાસીની એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળતા તેમણે પોતાના સ્વપ્નનું પાકું મકાન બનાવ્યું છે તેઓ જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના છેવાડાના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની રહી છે નમસ્કાર મારું નામ દાદુભાઈ રાજુભાઈ મેઘવાડ છે હું લીલેશરામ મેઘવાડ ફળિયામાં રહું છું અને પેલા મારે કાચું મકાન હતું ને હું ને મારો પરિવાર ઘણા હરાન થતા હતા અત્યારે મને પ્રધાનમંત્રી આવાસ યોજના મળ્યું છે એક લાખ વીસ હજાર રૂપિયા મળ્યા મેં મારું મકાન પાકું ધાબાવાળું બનાવી દીધું છે અત્યારે હું ને મારો પરિવાર સુખ શાંતિથી રહીએ છીએ સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર મારું નામ રાવણ કુમાર ગણપતરામ છે હું લાડપુર ગામનો રહેવાસી છું પહેલાં હું મારા પરિવાર સાથે કાચા મકાનમાં રહેતો હતો ખૂબ જ અગવડભરી પરિસ્થિતિમાં અમે જીવન પસાર કરતા હતા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાથી એક લાખને વીસ હજાર રૂપિયા સરકારશ્રી તરફથી મળ્યા એમાંથી મેં મારું પાકું મકાન બનાવ્યું છે અને હવે મારા પરિવાર સાથે આનંદપૂર્વક રહું છું એ બદલ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર